સવા શેર ઘીના લાડુ શિયાર વાળા છે, ગમે એટલી ભૂખ લાગે પ્રભુને, પ્રભુને જમાડીને જમજો હો. બોલે સતી જળ જમનાની જારી સાથે આપું છું. દ્વારકા પોતા ગમે એટલા દિવસો થાય પણ પ્રભુના ચરણ ધોઈને સલામત લઉં છું. બોલે સતી સ્વામી આપ દ્વારકા જાવશો તો કદાચ દ્વારકાનો કાળિયો ઠાકોર ભેડો થઈ જાય ને, તો મારો એટલો સંદેશો આપજો. દ્વારકાના કાળિયા ઠાકર ને એટલું કેજો કે સૃષ્ટિના સજન હા કાળિયા ઠાકર, મારી સતી મારી અર્ધાંગનાએ તારા માટે સંદેશો મોકલાવ્યો છે કે જગતની અંદર કોઈ જને તને વાંગણી ન રાખજે હો, પુત્રનું વરદાન મળે એટલે પરત પાછા પધારજો હો. ભલે સતી સવાસેર ઘીના લાડુ બનિયા તાર ગુગડી બ્રાહ્મણ બેઠા છે તો લાવ જરા પૂછી જો બાપુ મંદિર શાનું છે.
मारे भगवान ने प्रसाद धरो छे नान कताओ नौ वर्ष एम खड़ा खड़ा वेती गंगा एम निरंतर छे
દ્વારકાથી રાજા રણછોડરા કૃષ્ણ કનૈયા લાલ કાળિયા ઠાકોર તને મારા બે કર જોડીને કરગરું હે રણછોડરા નજરની હામે એક વાર લાડવા જમીને વાલા જમીલે પ્રભુ જમીલે અખિલ બ્રહ્માંડના અધિપતિ રાજા રણછોડરાય રામા અવતારમાં તમ સબરી ના એઠા બોર ખાધા હતા કૃષ્ણ અવતારમાં હે પ્રભુ વિદુરની ભાજી તમે ખાધી હતી હે દીનાનાથ સુદામાના તમે તાંદુલ ખાધા હતા હે અખિલ બ્રહ્માંડના અધિપતિ એનાથી આગળ વાત કરું ને હે દીનાનાથ તે કર્માબાઈ નો ખીચડો ખાધો હતો અને આ તો ચોખા ઘીના લાડો હું રાજા અજમલ તને પ્રેમથી જમાડું છું માટે જમીલે હે દીનાનાથ જમીલે જમીલે વાલા જમીલે તને વારંવાર વિનવું છું હે વિઠલા જમીલે વાલા જમીલે એ રણ છોડ રાઈ માતા જશોદા ના જાય મારી લાજુ એ મારી લાજુ રાખો ને રાજા રણ છોડ રાઈ એ મારી લાજુ રાખો ને રાજા રણ છોડ રાય મારી લાજુ રાખો ને રાજા રણ ગોકુળમાં ગાયો ચારી મથુરા મંગી કૃષ્ણ તારા ગુણ ગવાઈ આજે ઘેર ઘેર મારી લાજુ મારી લાજુ રાખો ને રાજા રણ છોડ રાખ હે રણ છોડ રાય મારી લાજુ રે લો ભાઈ મારી લાજુ મારી લાજુ રાખો ને રાજા રણ છોડ રાખ કપટ છોડો કાળિયા જાય છે કુળની લાજ એ દીકરા ખાતર વન વન ભટકો આવ્યો છું આજ મારી લાજ મારી લાજ લાડુ મારતા ને સંતોષ નથી રહેતો જડજમનાને ગાડીમાં પથ્થર થી મૂર્તિ લાડુ નહીં ખાયેગા લાડુ હું ખાયેગા એટલે જાડા થયા પૂજારી મહારાજ આ પથ્થર ની મૂર્તિ હોય સાચો ભગવાન ક્યાં છે હાલો મારી
મારી સાથે હમણાં તમને બતાડું. બોલ રણ છોડ રાયની પ્રભુ મને ભેગી દીધો એ સમુદારિયાની એ માય એ જીવન જાલો મારું કાળિયા ઠાકર સામે આંગળી પણ ચીંધે પણ હે રાજા અજમલ વેરી ન તો પોગાય છે પણ વાલાને ક્યાં પોગાય છે ભક્ત અને વાત કરતા હોય માફ કરવાની તો હે ભક્ત આમાં તો પ્રભુ મારો માફ
भक्त स्वामी हाँ प्रभु आमा तमारो कोई गुनो के कोई वाक नथी भक्त तमने होतु क्यों आटली आटली भगवान नी भक्ति करू छू छता मारो प्रभु मारी ऊपर प्रशंसा माटे नथी थतो अजमल पण हे अजमल आज तमारी आ भक्ति जोई अरे आज तमारो आ रेतपत्री नु प्रेम जोई अने आज मैं सोना नी द्वारका नु निर्माण समुद्र नी अंदर स्थापू छे हवे तो कही भक्त के आटला आटला तप करी अरे आटला आटला कष्ट वेठी અને આજ દ્વારકા સુધી આવવાનું કારણ તો કહો ભક્ત એ અખિલ બ્રહ્માંડના અધિપતિ એ દીનાનાથ જેની રજા વિના ના વાયુ નો હોય અને તારાથી મારા દુઃખ કેમ અજાણ હોય હે પ્રભુ હા ભક્ત સ્વામી વજન હોવાનું કારણ તો એક જ છે કે મારા પરમ ભક્તના મનના કોટ હું એના મુખેથી સાંભળવા માંગુ છું અજમલ એટલા માટે કહું છું અરે અજમલ આજ માગી લ્યો આજ તમારી ઝોલી હું ખુશીઓથી ભરી દઈશ અજમલ હા પ્રભુ એ દીનાનાથ અખિલ બ્રહ્માંડનો અધિપતિ જેને મેળ્યો હોય ત્યાંથી એના દુઃખ મટી જાય હે વાલા સાક્ષાત પરમાત્મા પોતે જ એને સામે દ્રૌપદીની જીભથી એક વખત એવું ન કહેવાય કે આંધળીના આંધળા જ હોય તો હે પરમાત્મા મહાભારત ન રચાય હે અખિલ બ્રહ્માંડના અધિપતિ કુરુક્ષેત્રની અંદર મહાભારત ન રચાય ને વાલા તો ગીતાજી ક્યાંથી થાય માટે હે દ્વારકાધીશ રાજા રણછોડરાય અહીં સુધી આવવાનું કારણ હે વાલા આપ જો મને કહો ને હે દીનાનાથ તો જગતે મને મેણા મારી મારી અને મારા અનજળ હરામ કિરા જે થાય તે સારું થાય અને અહીં સુધી આવવાનું કારણ જો પહોંચતા હોય ને વાલા મારવાડ ધરતી રાજસ્થાનમાં પોકરણ ગઢ જેવું મારે રાજ તુવર કુળ જેવા ઉજરા કુળમાં હું જન્મો હે અખિલ બ્રહ્માંડના અધિપતિ મારું નામ રાજા અજમલરાય અને અહીંયા સુધી આવવાનું કારણ એક જ કે હે વાલા હું પાપી પેટે વાંધ્યો છું પ્રભુ પાપી પેટે હું આવ્યો જાણું છું ભક્ત કે આજે પુત્રનો હોવાને કારણે અરે આજ તમારી રીત તમને વાંજિયા કહીને બોલાવે છે અરે જો રાજા નગર ચર્ચાએ જતા હોય સામેથી જો રયત આવતી હોય અને મોઢા જોઈ ઓળું ફડી જાય પણ હે રાજા અજમલ આજ તમારા સર્વે દુખડામાં અવશ્ય ભાંગીશ અજમલ તો જાઓ આજ મારી અમર ડાલીમાંથી હું તમને પુષ્પ આપું છું આ પુષ્પની તમે જતી સતી નવ નવ માસ સેવા કરજો જ્યારે નવ માસ પૂર્ણ થાય ત્યારે આ પુષ્પને પારણીયામાં પધરાવજો આ પુષ્પ પાંચ વર્ષના બાળકનું સ્વરૂપ લઈ તમારા વાંજ્યા મેળા વાંગશે અજમલ તમારા વાંજ્યા મેળા વાંગશે અખિલ બ્રહ્માંડના અધિપતિ આપે આપેલ પુષ્પથી મારા વાંજ્યા મેળા મટી જાય પણ મારી વાત પૂરી ન થાય હે દ્વારકાધીશ રાજા રણછોડરાય આવા પુત્રની આશાએ હું વનવન ભટકો નથી હે વાલા આવા દીકરાને ખાતર થઈ મેં દરિયામાં સલાંગ મારી નથી હે અખિલ બ્રહ્માંડના અધિપતિ આ મેં કહેવતમાં કીધું કે એક દીકરે દીકરા વાળો ન કહેવાય અને સો રૂપિયે રૂપિયા વાળો ન કહેવાય હે દીન દયાળુ દાતા પરમાત્મા સ્વાર્થ અને પરમાર્થ ખાતર થઈ જો પુત્રનું વરદાન મને આપતા હોય ને વાલા તો હું વાત કરું અરે ભક્ત વાત કરો છો કે સ્વાર્થ અને પરમાર્થ તો હે ભક્ત શું તમારું સ્વાર્થ છે અને શું તમારું પરમાર્થ છે
એ વિશે કાળિયો ઠાકોર કશું જાણતો નથી ભક્ત. બધું જાણે હે દીનાનાથ, તું બધું જાણે છે વાલા, આ તો વાત જાણે એમ છે. હે દીનાનાથ, દાજેલાને કોઈ દિવસ દામ ન દેવાય. કાગડા ને રમત થાય અને દેડકા નો જીવ જાય. હે વાલા, અને દુખતા ની માથે ડામ નો દેવાય. હે અખિલ બ્રહ્માંડ ના અધિપતિ, હે દ્વારકાધીશ રાજા રણછોડ રાય, આપે મારા દુઃખ સાંભળવા હોય તો મને એક વચન આપો. અરે ભક્તિ સમજ, મૃત્યુ લોક ની કેવી માયા છે કે એક મૃત્યુ લોક નો પરમ ભક્ત આવી અને આજ શ્રી દ્વારકાધીશ પાસે વચન ની આશ રાખે છે. અરે ભક્ત, લાગે છે કે આજ તારા પ્રભુ પર તને ભરોસો નથી. ભક્ત દીનાનાથ, ભગવાન ની ઉપર ભરોસો નો હોત ને વાલા, તો રાજા અજમલે દરિયામાં સલાંગ નો મારી હોત. હે અખિલ બ્રહ્માંડ ના અધિપતિ, તારા ઉપર જો મને ભરોસો નો હોત ને વાલા, તો હું વન વન ભટકો નો હોત. પણ વચન માગવાની પાછળ, હે અખિલ બ્રહ્માંડ ના અધિપતિ, બહુ મોટી વાત છે. આપ મને વચન નો આપો ને વાલા, તો માત્ર રાજા અજમલ નું વાંધિયા મેણો માંગે. હા ભક્ત, અરે આજ જો મારા ભક્તો ના કામ કરવાના હશે તો જાઓ. અરે આજ દ્વારકાધીશ ના એક નહીં અનેક વચન છે ભક્ત. જો જો વચન આપ્યા પછી ફરતા નહીં. અરે રાજા અજમલ, તમે પણ જાણો છો કે રઘુકુળ રીત સદા ચલી આવી, પ્રાણ જાય, પણ આજ કાળીય ઠાકર નું વચન મિથ્યા ના જાય ભક્ત. હા પ્રભુ, અખિલ બ્રહ્માંડ ના અધિપતિ સ્વાર્થ એટલે કે રાજા અજમલ પાપી પેટે વાંજ્યો છે, એ મારો સ્વાર્થ છે. જાણો છો ભક્ત, ને પરમારથ ની વાત કરું ને, હે પરમાત્મા, હે દીનદયાળુ દાતા, પૃથ્વી ઉપર પાપ વધ્યું, ડોંગી અને ધુતારા વધ્યા, પાખંડીઓ પીર થયા, ખોટા ઓલિયા ને ફકીર થયા. એ દ્વારકાધીશ રાજા રણછોડ રાય, એનાથી આગળ વાત કરું ને વાલા, તો હે દીનાનાથ, મારવાડ ધરતી ની ઉપર બે રાજા થયા, એમાં એક સોનગઢ નો સબાલા અને બીજો લોહાણગઢ નો રાજા ભૈરવસિંહ. અખિલ બ્રહ્માંડ ના અધિપતિ કોઈને, બંને કોઈ મન દુઃખ ને કારણે યુદ્ધ થયું અને યુદ્ધ ની અંદર લોહાણગઢ ના રાજા ભૈરવસિંહ મરાણો. હે વાલા, જાણો છો ભક્ત, આપ તો જાણો છો સતાય. હે દીનાનાથ, ઉભરા મારી પાસે કઢાવો છો. અય અખિલ બ્રહ્માંડ ના અધિપતિ, નવનાથ માયલો નાથ એટલે કે બાડીનાથ કહેવાય, એ કોઈ દિવસે ભૂલ કરે નહીં, પણ ભાગ્ય એને ભૂલાવ્યો. મરેલ ભૈરવસિંહ ને જીવત દાન આપ્યું, દૂધ પાય ને જેમ સાપુ શેરે ને, હે અખિલ બ્રહ્માંડ ના અધિપતિ, એમ અસુર જાગ્યો. હે દ્વારકાધીશ રાજા રણછોડ રાય, હું થોડું કહું ને તું જાજુ સમજી જાય. હે કૃષ્ણ કનૈયા લાલ, એને સજીવન કર્યો ને એમાં મને કાંઈ વાંધો નહોતો, પણ એને, હે પ્રભુ, હે અખિલ બ્રહ્માંડ ના અધિપતિ, ત્રણ વચન થી અબાળીનાથ બાવો બંધાઈ ગયો, અને એ બંધન માંથી તારા સિવાય કોઈને છોડાવે નથી. બાળીનાથ બાવાને 12 ગાઉની ભૂમિ અમારા વડવાવે દીધેલી, પણ એ ભૂમિનો અત્યારે રાજા ભેરવો થયો, 12 ગાઉ પર પશુ પક્ષીને ઉતરી ન શકાય.
अखिल ब्रह्मांड ना अधिपति तमने वात सु करू पगे चालता तो ठीक पण आबे उड़ता पक्षी गड़ी जाए ऐ द्वारका अधीश राजा रण छोड़ रहा है ये असुर एवो जागो से ने वाला एक त्राड़ मारे ने वाला तो पारण यामा थी छोकरा पड़ी जाए सत्य बात छे भक्त ऐ अखिल ब्रह्मांड ना अधिपति बार गाँव नी भूमि मा एक त्राड़ भैरवा नाम नो राक्षस नाखे ने वाला तो हूँ तमने सो वात करू हे कृष्ण कन्हैया लाल गर्भवती ना गर्भ पड़ी जाए अने राजा अजमल ने हवे उमर थई हे दीनानाथ मारा थी इनो सहाराय एनो सहार करवा तो हे रणछोड राय मारे दीकरो एवो जोई ने हे वाला के जे आपने टेका दिए पृथ्वी नो मार उपाड़ेल शेष नाग ने क्यारे विसामो दिए हे अखिल ब्रह्मांड ना अधिपति मारे दीकरो एवो जोई ने वाला जो जगत में कोई ने दीकरो न हो अने हे अखिल ब्रह्मांड ना अधिपति हूँ थोड़ू कहू ने आप तो घणु समझी जाए हे दीनानाथ दीकरो मारे आप समान जो हे वाला हरे भक्त स्मल वात करो छो के मारो समान जो पुत्र जो तो हो तो हे राजा अजमल तमे पण जानो छो अने आखू जगत पण जाने छे के आ ब्रह्मांड नी अंदर मारा जेवो तो हूँ एक छु अजमल तो मारा जेवो कुंवर तमने क्यांथी गोती लो अखिल ब्रह्मांड ना अधिपति तमारे मारा मोढ़े थी केवड़ावू होई ने वाला तमाम पृथ्वी ऊपर ना पाप हड़वा करवा जो पुत्र नु वरदान आपू होई ने वाला तो आप पोते मारे घेर पधारो नहीं तर आपे आपेल वचन राजा अजमल नो बोल जा।